ત્રીજો દાખલો છે, તમે જોઈ શકો છો કે અહીંયા સીધો ગુણાકાર કરીને કર્યો છે, પણ ખરેખર એ રીતે ના કરાય. યોગ્ય ગુણધર્મ કયો હોય તો તમારે હંમેશા આને સામાન્ય કાઢવા પડે. તો ત્રણ સતમાંશ કોમન કાઢવા પડે. અંદર શું બાકી રહેશે? ચાર પંચમાંશ, અહીંયા પ્લસ છે ત્રણ પંચમાંશ, અને બાર માઇનસ ત્રણ પંચમાંશ અલગ લેવા પડે. દાખલો આ રીતે કરે, તમે આ રીતે કરો તો તમને માર્ક્સ ઝીરો પણ મળી શકે છો, અને જવાબ એ જ આવતો છતાંય, કારણ કે ઉપર લખ્યું છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરો. એટલા માટે ત્રણ સતમાંશ અહીંયા જુઓ, છેદમાં પાંચ, ચાર વત્તા ત્રણ કેટલા થાય? સાત, ઓછા ત્રણ પંચમાંશ બરાબર ત્રણ સતમાંશ. આ ગુણાકારનું ચિહ્ન છે, કેમ? કારણ કે કૌંસ છે. સાત પંચમાંશ અને આ માઇનસ ત્રણ પંચમાંશ. ઓકે, આ બેનો ગુણાકાર થઈ શકે, ટૂંકમાં છેદ ઉડત ઉડાડે. સાત એકા સાત, તો શું બાકી રહ્યું? ત્રણ પંચમાંશ માઇનસ ત્રણ પંચમાંશ, તો સીધો જવાબ ઝીરો થઈ ગયો. ત્રણ પંચમાંશ ઓછા ત્રણ પંચમાંશ, તમે આમ બી લખી શકો ને, ત્રણ ઓછા ત્રણ ભાગ્યા પાંચ, તો પણ ઝીરો ભાગ્યા પાંચ, તો ઝીરો. ગમે તેમ ડાયરેક્ટ લખો તો એ ચાલે, ના આમ લખો તો પણ ચાલે, પણ દાખલો તમારે આ રીતે કરવો પડે. આ રીતે કરાય નહીં, સમજી લો બરાબર, આ રીત ના કરાય. એટલા માટે રવા દીધી આ મેરી, અને પછી મેં તમને બતાવવા માટે જ રાખી છે કે આ રીતે કરવાનો દાખલો. ઓકે, હવે નીચેનો જે દાખલો છે ગુણાકારવાળો, એમાં તમે કરી શકશો. ગુણાકાર તો ગમે તેમ છેદ ઉડાડી શકાય બરાબર, તો આપણે જાતે છેદ ઉડાડીએ અલગથી, તો તમને ખ્યાલ આવશે. જો સત્તર ભાગ્યા પચાસ બરાબર ગુણ્યા બાર ભાગ્યા છવ્વીસ છે, ગુણ્યા પચીસ ભાગ્યા ચોત્રીસ છે, અને ગુણ્યા તેર ભાગ્યા ચોવીસ છે. હવે છેદ તમને ખબર છે કેવી રીતે ઉડે છે. ચલો, બાર દુ ચોવીસ સીધા છેદ ઉડશે. આમ બાર દુ ચોવીસ એટલે આ બે અહીંયા લખાય. તેર દુ છવ્વીસ સીધા છેદ ઉડે. પચીસ દુ પચાસ અને સત્તર દુ ચોત્રીસ આવ્યો જવાબ. એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ આવી ગયો. એ બધે ઉપર એક 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 લખી દો, તો સીધો જવાબ શું હશે? ઉપર તો બધા બે ગુણ્યા એક ગુણ્યા એક છે એક જ આવે, પણ નીચે બે દુ ચાર દુ આઠ દુ સોળ, એક ભાગ્યા સોળ જવાબ આવશે બરાબર. આ રીતે લખવાનું છે. તો અહીંયા પાંચમો દાખલો જાતે કરવાનો છે, તમે સમજી ગયા છો. એક દ્વિતીયાંશ છે એને કોમન કાઢવાના, બાર કાઢવાના, અને તેર દશાંશ વત્તા સાત દશાંશ કરી અને જાતે કરવાનો છે દાખલો બરાબર. કારણ કે આપણે પ્રેક્ટિસ બુકમાં બધા જ દાખલા બને ત્યાં સુધી કરવા ટ્રાય કરીશું, પણ સરખા દાખલા હશે તો તમારે જાતે કરવાના છે. જે અઘરા હશે એ આપણે ખાસ કરીશું. ઓકે, હવે આપણે છઠ્ઠો જોઈએ. છઠ્ઠામાં જુઓ, તમારે જોવાનું ખાસ કે જો અહીંયા માઇનસ છે બરાબર, જ્યારે અહીંયા બંને ગુણાકાર છે એટલે વિભાજનનો ગુણધર્મ જ હોય, સમજી લો. તો તમારે શું કરવાનું, કોમન કાઢે જો થાય છે કે નહીં એ જોવાનું ખાસ, કે સરખા છે. તો સરખી સંખ્યાઓ જે છે એને સીધી બહાર કાઢવાની છે. તો માઇનસ ત્રણ થવાશે એને બહાર કાઢો બરાબર. તો અંદર શું બાકી રહેશે બોલો? અઠ્યાવીસ પંચમાંશ ઓછા ત્રણ પચીસાંશ બરાબર, કારણ કે આ માઇનસ છે એટલા માટે અહીંયા આવશે બરાબર. માઇનસ ત્રણ થવાંશ આગળ છે ગુણ્યા સમછેદી છે એટલે પચીસ નીચે જાય. અઠ્યાવીસ ઓછા ત્રણ, તો અઠ્યાવીસમાંથી ત્રણ જાય તો પચીસ ભાગ્યા પચીસ, ને ગુણ્યા આગળ શું છે? માઇનસ ત્રણ અઠવાંશ. આ છેદમાં ઉડી જાય પચીસ એકા પચીસ સીધા, તો માઇનસ ત્રણ અઠવાંશ સીધો જવાબ આવે બરાબર. છે ને એકદમ ઇઝી. ઓકે, સાતમો દાખલો પણ જાતે જ કરવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા અઢાર અને અઢાર, ઓગણીસ અને ઓગણીસ જે સમછેદી છે એ બંનેને જોડે લાવી અને તમારો દાખલો કરવાનો છે બરાબર. એટલે આપણે આઠમો જોઈએ. એ તો તમે જોઈ શકો છો કે આ બધા મોટા મોટી સંખ્યાઓ આપી છે, પણ છેલ્લે ગુણાકાર શું છે? ઝીરો સાથે. તો જવાબ સીધો શું આવે? ઝીરો. એમાં કશું કરવાનું છે નહીં બરાબર. એટલે આ રીતે ડાયરેક્ટ જ જવાબ ઝીરો લખી દેવાનો છે. હવે આપણે જોવાનું છે પાંચમો દાખલો, જેમાં ગાણિતિક પ્રક્રિયાઓમાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયો છે એ તમારે લખવાનું છે. તો માઇનસ છ સતમાંશ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ છ સતમાંશ,
તમે જોઈ શકો છો અહીંયા એક વડેનો ગુણાકાર છે એ શું કહેવા માગે છે કે ગુણાકારની તટસ્થ સંખ્યાનો એ ગુણધર્મ છે. બરાબર ને? એક વડે ગુણ્યા છે એટલે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? એક. એ ગુણધર્મ બતાવ્યો છે. ચલો બીજા દાખલામાં તમે જોઈ શકો છો કે -17/19 અને 13/20 છે એનો ક્રમ બદલાઈ જાય છે અને વચ્ચે ગુણાકાર છે, તો ગુણાકારના ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયો છે. ત્રીજામાં શું છે? -23/25 ગુણ્યા સંખ્યા ઉલટાઈ ગઈ -25/23 અને બરાબર જવાબ આવ્યો 1. એનો મતલબ શું થયો? કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે એવું કહેવામાં આવે છે. ચોથામાં જુઓ શું છે? 1, 2, 3 સંખ્યાઓ છે પણ તમે જુઓ અહીંયા પહેલું જૂથ અલગ છે અને બીજું જૂથ છે શું છે? -3/4 એટલે આ બેનું જૂથ પાછળ બન્યું છે અને 1/4 અલગ કાઢ્યા છે. તેનો મતલબ શું થયો? ગુણાકાર નહીં, અહીંયા સરવાળાની ક્રિયા છે. તો સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરેલો છે. આ ધ્યાન રાખવાનું હોય અહીંયા આગળ શું છે, કઈ ક્રિયા છે, પણ અહીંયા સરવાળાની ક્રિયા છે, ગુણાકારની આ ક્રિયા નથી. હા, નીચે છે. પાંચમા દાખલામાં જુઓ તો તમે જોઈ શકો છો કે અહીંયા 4 × 4 તેને અલગ કાઢ્યા છે પાછળ અને આ બેનો ગુણાકાર અંદર મૂક્યો છે, જૂથ બનાવ્યું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે છે ગુણાકારની ક્રિયા અને ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે. હવે અહીંયા તમે જુઓ, અહીંયા ગુણાકાર છે, અહીંયા પ્લસ છે અને અહીંયા શું છે? આ બેનો ગુણાકાર પ્લસ ફરીથી આ બેનો ગુણાકાર. એટલે અહીંયા શું છે? ગુણાકારની ક્રિયામાં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. બરાબર? સાતમા દાખલામાં જુઓ, બંને સરવાળાની ક્રિયાઓ છે વચ્ચે, આ બધી છે ઋણ સંખ્યાઓ પણ કઈ છે વચ્ચે? સરવાળો. તો સરવાળાની ક્રિયામાં ક્રમ બદલાયો છે એટલે ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયો છે. અહીંયા જુઓ તો -3/7 + 0 = -3/7 એટલે અહીંયા આગળ +0 એ શું છે? સરવાળાની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ બતાવે છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ છઠ્ઠા દાખલામાં અહીંયા 28/25 જગ્યાએ હું 28/5 બોલી ગઈ હતી. તમે જો કે સમજી જ ગયા હશો પણ આ તો ખાલી સ્પષ્ટતા કરું છું કે 28/25 - 3/25 અને એ રીતે આપણે સમજવાનું છે. ઓકે? એ જ રીતે આ ત્રીજામાં ગુણધર્મમાં પણ હું -23/25 જગ્યાએ -23/5 બોલી છું એટલે -23/25 × 25/-23 = 1 એટલે કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્તનું અસ્તિત્વ છે. ઓકે? તમે સમજી જ ગયા હશો. આ સ્વાધ્યાય 1.5માં સમય સંખ્યાઓને એક જ સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો 3/4 તમારે દર્શાવવું હોય તો ટૂંકમાં શું કરવું પડે? એક તો કઈ બે સંખ્યા વચ્ચે આવે તો 0 અને 1 વચ્ચે આવે અને 4 સરખા ભાગ પાડો. કેટલા? 4. 1/4, 2/4, 3/4, 4/4. બરાબર? તમે સંખ્યા ઉપર લખો કે નીચે લખો તોય ચાલે, નીચે લખો ને તોય ચાલશે. બરાબર? એ ઉપર લખીશ. તો કઈ સંખ્યા છે આ? 3/4, તો એની ઉપર રાઉન્ડ કરો. બરાબર? ચલો -1/2 હોય તો કઈ બે સંખ્યા વચ્ચે આવે? તો 0 અને -1 વચ્ચે આવે. એની વચ્ચે કેટલા ભાગ પાડવાના? 2 છે. તો -1/2 અને -2/2. -2/3 એટલે 1, 2 × 1 = 2 એટલે તમે જો અહીંયા 4/4 એટલે 4 × 1 = 4 થઈ ગયા એટલે 1 નીચે લખ્યો છે. બરાબર? તો 0 અને -1 થયા અને અહીંયા -1/2 અને -2/3 એટલે આ -1 તો છે જ અને આપણે -1/2 બતાવવાના છે. બરાબર? તો રાઉન્ડ કરી દીધું અહીંયા. ઓકે? ત્રીજો છે 1/4. બરાબર? તો 1/4 એટલે 1 અને 2 વચ્ચે આવે. બરાબર? અને 1 અને 2 વચ્ચે કેટલા ભાગ પાડવાના છે? 4 ભાગ પાડવાના છે. બરાબર? અને એમાં પહેલી સંખ્યા તો 1 અને 2 વચ્ચે આપણે આ 0 બતાવવાની બિલકુલ જરૂર નથી અને બતાવવા પણ નહીં, સમજી લો. અહીંયા માત્ર 2 જ સંખ્યા બતાવવાની છે. આ 0 બતાવો એટલે તમારો અડધા માર્ક કપાઈ જાય. કેમ? સંખ્યા રેખા કોને કહેવાય? કે 2 સંખ્યા વચ્ચે એકમ અંતર રાખો એટલે કે 1 સરખું અંતર.
જેમ કે અહીંયા એક અને બેની વચ્ચે આટલું અંતર છે તો તમારે એક અને ઝીરો વચ્ચે પણ એટલું જ અંતર રાખવું પડે, એટલા માટે ઝીરો લખાય નહીં, માત્ર બે સંખ્યાઓ લખવાની. યાદ રાખજો, આ જ્યારે પણ સમબે સંખ્યાઓ દર્શાવવાની છે ત્યારે તમારે માત્ર ને માત્ર બે જ સંખ્યાઓ લખાય, બાકીની સંખ્યાઓ લખાય નહીં. આ યાદ રાખો, અહીંયા પણ આ જ ભૂલ થઈ છે, આ માઇનસ એક ને ઝીરો બે બતાવવાના નથી. ઓકે, જો આપણે બધી સંખ્યાઓ વધારાની કાઢી નાખી અને લખાય પણ નહીં, લખશો ને તો માર્ક કટ થશે, યાદ રાખજો. એટલે જ્યારે પણ સમય સંખ્યા બતાવવાની હોય તો માત્ર ને માત્ર બે પૂર્ણાંક સંખ્યા જ બતાવવાની છે, બાકીની એક પણ સંખ્યા બતાવવાની નથી. હવે તમે જોઈ શકો છો અહીંયા કે એક અને બેની વચ્ચે છે, કારણ કે એક પૂર્ણાંક છે એટલે, અને એક ચતુર્થાંશ એટલે ચાર ભાગ પાડ્યા, એક બે ત્રણ આ ચાર, બરાબર છે. અહીંયા એક એટલે પહેલું જ બિંદુ, એટલે આ એક ચતુર્થાંશ, બે ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ, ચાર ચતુર્થાંશ, એટલે અહીંયા જવાબ આવશે આ પહેલું બિંદુ. ઓકે, એ રીતે અહીંયા જુઓ, માઇનસ બે પૂર્ણાંક એક ચતુર્થાંશ છે એટલે માઇનસ બે અને માઇનસ ત્રણની વચ્ચે આવે, ચાર ભાગ પાડવાના, છેદમાં ચાર છે એટલે એક બે ત્રણ ચાર ભાગ પાડી દીધા, અને એક છે એટલે પહેલું. ઓકે, આ રીતે બહુ ઇઝી છે એકદમ. હવે અહીંયા શું છે જુઓ, પ્રશ્ન બેમાં એક જ સંખ્યા રેખા પર આ બધા બિંદુઓ બતાવવાના છે. હા, હવે તમારે બધા બિંદુઓ બતાવવાના છે, હવે તમારે ઝીરો એક બે અહીંયા માઇનસ એક માઇનસ બે એ રીતે બધા લખવા પડશે, પણ એક સરખા અંતરે લખવા પડશે, યાદ રાખજો. આમાં ભૂલો કરી તો તમારા માર્ક્સ કટ થશે. ઓકે, ચલો, એક દ્વિતીયાંશ છે તો ઝીરો અને એકની વચ્ચે બતાવવાનું, પણ માત્ર બે જ ભાગ પાડવાના, એટલે અહીંયા એક એક અને આ બે, એટલે ટૂંકમાં તમારે પહેલું જે એક દ્વિતીયાંશ છે એની પર રાઉન્ડ કરવાનું. બીજું છે પાંચ દ્વિતીયાંશ, તો આપણે શું કરીશું, હવે એક દ્વિતીયાંશ, બે દ્વિતીયાંશ એટલે એક, ત્રણ દ્વિતીયાંશ, ચાર દ્વિતીયાંશ, પાંચ દ્વિતીયાંશ, બરાબર. એટલે અહીંયા તમારે પાંચ દ્વિતીયાંશ આગળ જ કરવાનું છે, તેની પર રાઉન્ડ કરી દો. ઓકે, ચાર દ્વિતીયાંશ એટલે બે આવી ગયા, બે દુ ચાર એટલે ઓટોમેટિક આવશે, આપણે કરવાની જરૂર નહીં પણ, બરાબર. ચલો, માઇનસ એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ એટલે શું કરવાનું, તમારે માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે આવે, અને કેવું અડધું અડધું, એટલે માઇનસ એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ આવી ગયું સીધું. બીજું છે બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ એટલે બે અને ત્રણની વચ્ચે, બરાબર ને. ચલો, તે અહીંયા આવશે પાંચ દ્વિતીયાંશ ને, બે દુ ચાર ને એક પાંચ દ્વિતીયાંશ જે બતાવે છે, અરે હજુ બાજુમાં જ છે, બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ. ઓકે, આ રીતે તમે જોઈ શકો કે બધા એક જ બધી જ સંખ્યાઓ એક જ સંખ્યા રેખા પર બતાવી શકાય. એ રીતે પ્રશ્નો ત્રણ છે એમાં પણ એવું જ છે, જુઓ એક જ સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, તો ઝીરો પોઈન્ટ પાંચ છે તો કેવી રીતે બતાવે, તમારે ઝીરો પોઈન્ટ પાંચ એટલે એ પાંચ દશાંશ કહેવાય ને, તો અહીંયા તમારે એક દશાંશ, બે દશાંશ, ત્રણ દશાંશ, ચાર દશાંશ એવા બાર દશાંશ સુધી બતાવી દીધા છે, બરાબર. હવે તમે જો બધા બતાવી શકાય છે કે નહીં, હા, ઝીરો પોઈન્ટ પાંચ એટલે પાંચ દશાંશ છે, માઇનસ તો એ આ બાજુ જવું પડશે આપણે ઋણમાં, બરાબર, એ નીચે બતાવ્યું છે, આ બે ઋણ છે ને નીચે બતાવ્યા છે, વધારે પડતી મોટી છે ને એટલા માટે, બરાબર. અને એક પોઈન્ટ બે તો ક્યાં સારે, બાર દશાંશ એટલે એક પોઈન્ટ બે. ચલો, ઋણમાં જુઓ તો માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણ, તો અહીંયા બધા લખી દીધા છે એક સત્તર સુધી, કેમ કે સત્તર દશાંશ છે જ ઓલરેડી, એટલે અહીંયા આપણે માઇનસ ત્રણ દશાંશ છે એટલે આર્યા એની પર રાઉન્ડ કર્યું, અને પછી સીધું માઇનસ સત્તર ભાગ્યા દસ ઉપર રાઉન્ડ કર્યું, આ રીતે, બરાબર. તો તમારે દોરવી હોય તો બહુ લાંબી દોરવી પડે, અને થોડી નજીક નજીક પણ દોરવી પડે. ઓકે, આ રીતે તમારે એક જ સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. ચોથો દાખલો જુઓ, માઇનસ એક તૃતીયાંશ અને એક પંચમાંશ વચ્ચેની સાત સમય સંખ્યાઓ લખો. તો હંમેશા જ્યારે સમય સંખ્યાઓ લખવાની હોય ને ત્યારે બંનેને સમછેદી પહેલાં બનાવી દેવી પડે, બરાબર. તો તમે સમછેદી બનાવી હોય તો માઇનસ એક તૃતીયાંશને પાંચ વડે ગુણવા પડે, તો માઇનસ પાંચ એકા પાંચ, માઇનસ પાંચ અને પાંચ તરી પંદર, અને એક પંચમાંશને તમારે ત્રણ વડે ગુણવા પડે, તો એક તરી ત્રણ અને પાંચ તરી પંદર. હવે સાત સંખ્યાઓ લેવાની હોય તો જે અંશ છે ને, અંશ
એની વચ્ચેનો તફાવત 7 કે તેથી વધારે હોવો જોઈએ તો તમે 7 સંખ્યાઓ લઈ શકો. તો અહીંયા આવે છે, જુઓ, -5 15 અંશ, -4 15 અંશ, -3 15 અંશ, -2 15 અંશ, -1 15 અંશ, 0 1 15 અંશ, 2 15 અંશ, બરાબર. 1 2 એટલે આની લેવાની, 1 2 3 4 5 6 અને 7, એક્ઝેક્ટ 7 સંખ્યાઓ છે, તમે જોઈ શકો છો, બરાબર. પાંચમો દાખલો છે, જુઓ, 1 દ્વિતીયાંશ અને 1 ચતુર્થાંશ વચ્ચે 7 સમય સંખ્યાઓ લખવાની છે. હવે તમે જુઓ કે લસાઅ તો 4 જ આવે છે સીધા, 2 2 4 અને 4 1 4, તો આપણે શું કરવું પડશે કે સમછેદી સંખ્યાઓમાં અંશ વચ્ચેનો તફાવત 7 કે તેથી વધારે હોવો જોઈએ. તો તમારે શું કરવાનું, અહીંયા નીચેની સંખ્યા છેદની મોટી હોય ને એવું કરવું પડશે. તો આપણે શું કર્યું સરખું કરવા માટે, કે બંનેનો છેદ 32 લાવી દીધો, બરાબર. તો 16 1 16 અને 16 2 32, અહીંયા 4ને આપણે 16 32 લાવવા માટે 8 ગુણવા પડે, તો ઉપર 8 ગુણવા પડે, તો 8 1 8 અને 4 8 32. હવે તમે જુઓ અહીંયા 16 છે ને અહીંયા 8 છે, તો બંને વચ્ચે 8નો તફાવત આવી ગયો ઓલરેડી. તો 9 10 11 12 13 14 15, તો 7 સંખ્યાઓ આવી ગઈ. ટૂંકમાં તમારે શું કરવું પડે, ધારો કે હજુ પણ તમને 8 સંખ્યાઓ કીધી હોય તો આ ના ચાલે, તો તમારે હજુ પણ ફરીથી 2 વડે ગુણી કાઢો, બરાબર. તો પછી સંખ્યા ટૂંકમાં તમારે છેદ મોટો કરતો જવું પડશે, તો તમારો ઉપરનો અંશ પણ મોટો થાય. તો એ રીતે તમારે અંશ વચ્ચેનો તફાવત મોટો થતો જાય. હવે 6ઠા દાખલામાં શું છે, 2 3 અંશ અને 4 5 અંશ એની વચ્ચે 7 સંખ્યાઓ શોધવાની છે આપણે, બરાબર. તો આપણે પહેલાં તો લસાઅ જ લઈ લેવાનો, કોઈ પણ હોય એને લસાઅ લઈ અને સરખા કરી દેવાનો, બરાબર. ધારો કે અહીંયા સરખા કરવા હોય તો તમે આ રીતે કરી શકો, આને 5 વડે ગુણવાના અને 3 વડે ગુણવાના, બરાબર. તો 2 × 5 અને 3 × 5 થાય, તો 5 2 10 ભાગ્યા 15 થાય, અને અહીંયા 3 3 ગુણો, તો 4 3 12 અને 5 3 15 એટલે 12 ભાગ્યા 15 થાય, બરાબર. હવે તમે જેટલા વધારવા હોય એટલા વધારી શકો, 2 વડે ગુણો, ઉપર નીચે બંનેને એક સરખા વડે ગુણવા પડે પછી, બરાબર. હવે આપણે આગળ ધારા કે 60 લાયા છે, તો બંનેને 4 4 વડે ગુણો, ચલો તો જવાબ આવી જશે. ચલો જુઓ, 10 4 40, 15 4 60 આવી ગયો, 12 4 48, 15 4 60 થઈ ગયું. આ રીતે કરવાનું છે, હંમેશા પહેલાં સમછેદી બનાવો અને પછી તમે એનો છેદ મોટો કરો, એટલે અંશ પણ એની જાતે જોડે જોડે મોટો થશે. હવે તમે જુઓ 40 અને 48, તો તમે આરામથી 40 અને 48 વચ્ચે તમે 7 તમારા સંખ્યાઓ લઈ શકો છો, બરાબર. તો આ 7 સંખ્યાઓ કઈ થશે, 41 ભાગ્યા 60 થી લઈ 47 ભાગ્યા 60ની આ 7 સંખ્યાઓ થઈ ગઈ, બરાબર. આ રીતે હવે એના પછીનો જે છેલ્લો પ્રશ્ન છે 7મો, એ જોડકાનો છે, બરાબર. તો જોડકામાં શું છે તમારે, કશું નહીં, વિરોધીની વ્યસ્ત જ છે. તો 3 5 અંશની વિરોધી -3 5 અંશ, 3 5 અંશ વ્યસ્ત 5 3 અંશ, 5 3 અંશની વિરોધી -5 3 અંશ અને 5 3 અંશની વ્યસ્ત 3 5 અંશ. સિમ્પલ છે એકદમ, બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.5 પૂરો થઈ ગયો, ઓકે.